નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 માં આજે લેક્ચર છે મિત્રો 17 નો આજના લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર 5 નો આપણે અભ્યાસ કરીશું તો ચલો પહેલા રકમ લખું t 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસે થી 5 i કેરે મીટર પર સેકન્ડ ના વેગે ગતિ શરૂ કરે છે 5 i કેરે મીટર પર સેકન્ડ ના વેગે શું કરે છે ગતિ કરે છે એટલે t 0 ઉગમ બિંદુ પાસે હોય તો પ્રારંભિક વેગ કે v 0 5 i કેરે મીટર પર સેકન્ડ અને બીજો એનો પ્રારંભિક સ્થાન સદિશ કે હોય ને r 0 સદિશ તો 0 કે બરોબર મિત્રો આ ધ્યાન રાખજો કારણ કે ઉગમ બિંદુ થી સ્ટાર્ટ કરે તો ઉગમ બિંદુ એ કઈ લેવાય 0 કહેવાય ગતિ શરૂ કરે છે xy સમતલ માં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરે પ્લસ 2j કેરે મીટર પર સેકન્ડ સ્કેલ ના અચળ પ્રવેગ થી ઉત્પન્ન કરે છે તો પ્રવેગ આપે છે મિત્રો a સદિશ બરાબર 3i કેરે પ્લસ 2j કેરે મીટર પર સેકન્ડ સ્કેલ છે એના આગળ દેજો મિત્રો જ્યારે કણનો x m કેટલા મીટર છે 84 મીટર હોય ત્યારે ym કેટલો હશે ym આપણે શોધવાનો છે પ્રશ્ન અને તે સમયે કણની જડપ કેટલી હશે v બરાબર પ્રશ્ન આટલી વસ્તુ શોધવાની બે વસ્તુ એક ym અને કણની જડપ કેટલી હશે આવો ના આવો એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં મિત્રો છે એટલે અહીંયા ધ્યાન રાખજો એટલે સ્વાધ્યાયનો તમને આવડી જશે ચલો દેખો મિત્રો પહેલા તો કણનું સ્થાનાંતરનું મતલબ કણના સ્થાનનું સમીકરણ લઈએ સમીકરણ દેખો પ્રારંભિક વેગ છે સમય 0 જે પ્રવેગ છે અને વેગ શોધવાનો છે તો અંતિમ સ્થાનનું સમીકરણ લઈએ r સદિશ બીજા નંબરનું સમીકરણ યાદ કરજો સમતલમાં અચળ પ્રવેગની ગતિનું બીજું સમીકરણ r સદિશ બરાબર r 0 આમ તો કહીએ તો આ રીતે છે r સદિશ બરાબર r 0 સદિશ પ્લસ v 0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ ઇન્ટુ t સ્કેર સમીકરણ આ છે પણ r 0 કેટલા છે 0 છે તો આપણે ડાયરેક્ટ લખીએ જે r સદિશ બરાબર v 0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ t સ્કેર થઈ ગયા મિત્રો એના અંદર કિંમત મૂકે ધ્યાનથી દેખજો ખાસ પહેલા v 0 ની કિંમત કેટલી છે 5 i કેરે ઇન્ટુ t પ્લસ 1/2 એ સદિશ ની કિંમત 3i કેરે પ્લસ 2j કેરે ઇન્ટુ t સ્કેર ચલો અંતર ગુણી કાઢો પહેલું દેખજો 5ti કેરે પ્લસ 1/2 એ બંનેમાં ગુણી કાઢો t સ્કેર ને પણ મિત્રો ગુણી કાઢો તો 1/2 ગુણ્યા 3i કેરે ઇન્ટુ t સ્કેર પ્લસ 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 1/2 ઇન્ટુ 2j કેરે ઇન્ટુ t સ્કેર થઈ ગયા હવે સાદુરૂપ આપો મિત્રો 5ti કેરે પ્લસ 3/3/2 એટલે 1.5 t સ્કેર i કેર પ્લસ 1 2 2 ડી જશે એટલે 1 t સ્કેર j કેર તો ii કેર નો આપણે ઉપયોગ કરીશું ii છે તો કોમન લઈ લ્યો તો બધા કેટલા r સદિશ બરાબર કૌંસમાં 5t પ્લસ 1.5 t સ્કેર કૌંસની બહાર i કેર પ્લસ 1 t સ્કેર j કેર સમીકરણ નંબર 1 તો આ મળી ગયું આપણને કણના સ્થાનનું સમીકરણ r સદિશ એને આ સમીકરણને r સદિશ બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ સાથે સરખાવો તો i આગળનો ઘટક x કેવો તો x બરાબર 5t પ્લસ 1.5t સ્કેર સમીકરણ નંબર 2 એ રીતે y ઘટકને જે આગળનો ઘટક y તો y આગળ કેટલા છે 1t સ્કેર તો 1t સ્કેર સમીકરણ નંબર 3 તો 2 અને 3 મળી ગયા x અને y હવે સમીકરણ 2 માં કારણ કે આપણને રકમમાં xm આપે છે 84 તો સમીકરણ 2 નો ઉપયોગ કરીશું તો હવે સમીકરણ 2 માંથી x બરાબર 5t પ્લસ 1.5t સ્કેર માં x બરાબર 84 મીટર લેતા અંતર મૂકી કાઢો x ની જગ્યાએ 84 84 બરાબર 5t પ્લસ 1.5t સ્કેર સમીકરણ સ્વરૂપે લખીએ તો 1.5t સ્કેર પ્લસ 5t 84 ને કેવી બાજુ લઈ જાવ તો માઇનસ થશે મિત્રો બરાબર 0 હવે એનું સાદુરૂપ આપીએ હવે દેખજો અહીંયાથી સાદુરૂપ આપતા આપણે વિચારીશું કેવી રીતના સાદુરૂપ આપવું હવે તમારા લોજિક પ્રમાણે વિચારવા જઈએ મને તો ખબર છે કે આને 3 વડે ગુણો એટલે સમીકરણ થઈ જશે સીધું આવી
પણ તમને ત્રણ વડે ગુણવાય એવું કેવી રીતે ખબર પડે? એ ખબર પડી આપણા માટે મુશ્કેલ છે, તમારા માટે બરોબર. ટીચરો માટે તો સહેલું છે, ટીચરોને તો ખબર જ હોય, પણ જે વિદ્યાર્થીઓ છે એમને ખબર કેવી રીતના પડે એક્ઝામમાં? તો એના માટે સરળ એટલું તો આપણે નિયમ પ્રમાણે શું કરીએ, દસ કાઢી નાખીએ છીએ. તો 15/10 છે પ્લસ 5t માઇનસ 84 બરાબર 0. 10 લસા લઈ લો, બધાને 10 વડે ગુણી કાઢો તો 15t સ્કે પ્લસ 50t માઇનસ 840 બરાબર 0. હવે તમે જોઈ શકો છો બધામાંથી કોમન કેટલા નીકળે છે આ પદમાંથી, કોમન કેટલા કાઢી શકો? 5 નીકાળી શકો છો બધામાંથી, 5 કાઢી નાખો તો 5 વડે બધાને ભાગી કાઢો તો શું થઈ જશે? 5 × 3 = 15, 3t સ્કે પાંચે ભાગશો તો પ્લસ 10t, પાંચે ભાગશો તો 5 × 5 = 14, 5 × 5 એટલે 34, 5 × 36 એટલે 4 × 40, 5 × 8 = 40, 168 એટલે આપણે જે સમીકરણ લાયા એ પ્રાપ્ત થાય છે. આ રીતે મને તો ખબર હતી અહીંયા ત્રણે ડાયરેક્ટ લીધા તો સીધો જવાબ આવી ગયો, સોરી 2 15 × 30 એટલે 3 આવી જાય એટલે સીધા 2 વડે બધા પદને ગુણ્યા તો આવું સમીકરણ સીધું થઈ જાય. પણ આપણને ખબર નથી પડતી કેટલા વડે ગુણવા છે, કયું સ્વરૂપ આવશે એ ખ્યાલ નથી, એટલે આપણે સાદી રીત કઈ છે, પોઈન્ટ નીકાળી કાઢો. પોઈન્ટ નીકાળીને પછી અંદરથી જે કોમન નીકળતા એ કોમન કાઢી દો એટલે વધેલું સમીકરણ તમે જોઈ શકો છો 3t² + 10t - 168 = 0. હવે આના અવયવ પાડવાના છે, અવયવ પાડવા માટે મધ્યમ પદ જેવું પદ લાવવું પડે છે, માટે અંતિમ પદ કેટલું છે? -168 અને પ્રથમ પદ નો સહગુણક કેટલો છે મિત્રો? 3. તો 3 ના અવયવ 3, 168 ના ભાગ પાડે 6 × 28, તો તમે જોઈ શકો 6 × 3 = 28 માંથી 18 કાઢો એટલે મધ્યમ પદ આપણને મળી જશે 10. એટલે અવયવ પાડવાની પદ્ધતિ છે એ નીચેનું, તો તમે અહીંયા લખી શકો છો 3t² + 28t - 18t - 168 = 0. થઈ ગયા 10t ની સામે કયા ભાગ પાડે? 28t - 18t, એની બાદ બાકી કરશો એટલે 10t તમને પાછા મળી જશે. હવે દેખજો પેલા બે સ્ટેપ માંથી કોમન શું નીકળે છે, બીજા બે માંથી શું કોમન નીકળે છે? પેલા બે માં ધ્યાનથી દેખો, ટી કોમન નીકળશે એટલે બધા કેટલા? 3t + 28 માઇનસ બીજા બે માં કોમન શું નીકળશે? 6 કોમન લઈ લો, કૌંસમાં વધ્યા 3t 12 માઇનસ લીધા એટલે અંદર ના માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ 28 = 0. હવે આખા સમીકરણમાંથી કોમન શું નીકળે છે? તો 3t + 28 કોમન, વધ્યા કેટલા? t - 6 = 0. હવે બંનેને બરાબર 0 લઈ અને એનો સમય શોધી કાઢો, તો 3t + 28 = 0 અને t - 6 = 0, તો t - 28/3 સમય કદી ઋણ હોતો નથી મિત્રો, માટે કહેવાય જે શક્ય નથી. અને t - 6 = 0 માં t = 6 સેકન્ડ જે શક્ય છે, એટલે તમારો સમય કેટલો લેવાનો? હવે 6 સેકન્ડ આપણને મળી ગયું, આ જવાબ છે. તો સમીકરણ નંબર આને કહી દઈએ 6. ક્લિયર મિત્રો? 3 સુધી તો આ 6 સમય આવી ગયો. હવે આપણે એક્સ ઘટક આપેલો હતો, વાય શોધવાનો છે, તો વાય ના સમીકરણ ની અંદર ટી મૂકી કાઢો. તો આપણે લખીએ t = 6 સેકન્ડમાં y = 1t² માં મુકતા, સેકન્ડમાં y = 1t², તો 1 × 6 × 6 એટલે કેટલા મળ્યા? 36 મીટર. સમીકરણ નંબર 5 આપણો વાય એમ મળી ગયું, ક્લિયર? એટલે પહેલો પ્રશ્ન ફિનિશ થઈ ગયો. હવે શોધવાનો છે વેગનું મૂલ્ય કેટલું. તો વેગ શોધવા માટે દેખો કોઈ જગ્યાએ વેગના ઘટકો છે અને અંતિમ વેગની વાત છે, છે નહીં? તો અંતિમ વેગ શોધવા માટે જે સ્થાનાંતર મળે, સ્થાન સદિશ મળે r સદિશ, એનું વિકલન કરો એટલે આપણને વેગ મળી જશે. તો સમીકરણ 1 મેં પાછું લખ્યું છે બીમાં, દેખો r સદિશ બરાબર 5t + 1.5t² + 1t² જે કેરે, ક્લિયર મિત્રો? હવે આ સમીકરણનું સમય વેગ સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આપણને શું મળી જાય? વેગ. તો v સદિશ બરાબર dr/dt, તમે જોઈ શકો છો આ સ્થાનાંતરનો સદિશ લીધો તો મેં આખો r સદિશ એનો વિકલન કરીએ તો d/dt કૌંસમાં આખું સ્ટેપ ઇમ્નાઇમ લખી દીધું 5t + 1.5t² i² + 1t² j કેરેટ. ચલો વિકલન જ્યાંથી દેખજો, અચળ કિંમતો બહાર લખી દો, 5 કેવા? અચળ. t નું વિકલન શું થશે? અહીંયા ટીક કરતો જોશો, t નું વિકલન શું થાય? 1. 1.5 કેવા? અચળ.
टी स्क्वेर नो विकलन शू थशे टू टी टी स्क्वेर घात आगर एक घात ओछी तो टू टी जोड़े आई के बराबर प्लस वन इन नाइम अचर टी स्क्वेर नो फरी विकलन के लू थशे टू टी जे के चलो साधु रूप आपो वी सदीस बराबर पांच प्लस एक पॉइंट पांच गुणिया बे ले त्रण टी आई के प्लस टू टी जे के तो अपना वेगनु समीकरण शू मिली गयु वेगनु समीकरण क्लियर ख्याल आई गयो आटला सुधी आ वेग लाय हवे ए वेगना समीकरण में समय अपने लायला छे 6 सेकंड माटे ज अपने वेग शोधवानो छे तो ए समीकरण नी अंदर 5 ने अने 6 कही देऊ छु समीकरण नंबर 6 तेना अंदर टी बराबर 6 सेकंड लेता अंदर 6 मुकाई दो तो वी सदीस बराबर 5 9 प्लस 3 गुणिया 6 इनटू आई के प्लस 2 गुणिया 6 जे के तो 6 तरी 18 18 5 23 आई के प्लस 12 जे के तो आपरो वेगनु आ समीकरण मल्यु टी वगन समीकरण नंबर 7 હવે એનું મૂલ્ય શું છે તો v i કે રેટ આગળનો ઘટક vx છે જે આગળનો ઘટક vy કે તો મૂલ્ય વેગનું અથવા ઝડપ કહીએ તો એ ચાલે તો ઝડપનું મૂલ્ય v બરાબર અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર બરાબર અંડર રૂટ 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ હવે તમે એનો વર્ગ કરી સરવાળો કરશો એટલે કેટલો મળશે 773 નું વર્ગમૂળ કાઢો 25.94 મીટર પર સેકન્ડ મળે છે માટે પરિણામી એપ્રોક્સિમેશન વેગ આપણે કેટલો કહી શકીએ મિત્રો 26 મીટર પર સેકન્ડ કહી શકીએ છે ક્લિયર મિત્રો તો આ તો આપણો ઉદાહરણ નંબર 5 તમને સમજાયું આ ખાસ તૈયાર કરજો આવો સ્વાધ્યાયમાં પણ એક્ઝામ્પલ છે એટલે લખીને તૈયાર કરવાનો છે એટલે ખાસ કરજો મોસ્ટ આઈએમપી છે હવે આગળના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો